श्री यमुना जी निकुंज मां नित्य जीवों पर कृपा करे। यमुना जी नो भाव जेवो के जेवी कृपा ठाकुर जी मारा पर करी रहा छे एवी कृपा सर्व ऊपर ते वात ने मान आपीने बधी गोपीओ एक वक्ते ठाकुर जी ने ओ मनोरथ प्रकट करी। हे श्री यमुना जी आप अमारा माटे आटलो बधु करो छो, अमारे प्रभु जोड़े मिलन करावो छो, अमारे आजे वो मनोरथ छे के आप ठाकुर जोड़े नास करो। ठाकुर जी ने भी विनती करी, ठाकुर जी भी आज्ञा आपी, पण ठाकुर जी कहू के रास नो वो नियम छे, इसे राधा जी वगर रास न थाय। एटले जो हूँ यमुना जी जोड़े नाश करूँ तो इमने खोटू लगे, तो गोपीओ कहवा लगी कि ना इमने नहीं खबर पड़े आपणे एवी रीते एकांत जग्या जईने करी छे। एटले सुंदर रास थई रह्यो हतो त्यारे श्री राधाजी ने खबर पड़ी बाबत। श्री राधाजी पधार्या त्यारे श्री यमुना जी ए जलनो स्वरूप धारण करी अने बधा जे जीवो हता इमने मालाजी ना पुष्प रूप बनाव्या अने ठाकुर जी ने मालाजी धरावी। राधाजी पधार्या त्यारे इमने बधो देखायो एटले एमने माळा खेंची अने पुष्प बधा आ भूमि ऊपर वेराया। ने आपणे बधा जीवो जे एज समय थी श्री ठाकुर जी ना भूतल पर पधारवानी राह जोई रह्या हता, श्री यमुना जी पण एज समय भूतल पर पधार्या, आम कही के मारा माटे थईने आ जीवोने भूतल पर आवू पड्यू, एटले ज्यां सुधी इमने फरी निकुंजनी प्राप्ति न थाय त्यां सुधी हूँ पण आ भूतल पर रहीश। ज्यारे घणो समय व्यतीत थयो त्यारे भगवान श्री कृष्ण श्रीमद वल्लभाचार्यने प्रकट करे अने पृथ्वी परिक्रमा करता करता बीजी पृथ्वी परिक्रमाना समय श्रीमद वल्लभाचार्य कुल त्रण भारत भ्रमण कर्या छे, त्रण वखत एमांथी बीजी वखत ज्यारे कर्यु त्यारे व्रजमां ज्यारे पधार्या त्यारे श्री यमुनाजीना तट उपर ब्रह्म संबंधनी आज्ञा थी, त्यारे श्री यमुनाजीने अत्यंत हरख ने अत्यंत आनंद थयो કે હવે જે જીવ જે એ નિકુંજ થી વિકુટો પડ્યો હતો એને ફરીથી નિકુંજ ની પ્રાપ્તિ થશે। જ્યારે કોઈ જીવનો બ્રહ્મ સંબંધ થાય કહેવાય છે કે એની પાછળની ઘણી બધી ઘટનાઓ ઘટતી હોય, માત્ર આપણે વલ્લભકુળ બાળક પાસે આજ્ઞા લેવા જઈએ કે આપણને આજ્ઞા આપે, આપણે બીજા દિવસે વ્રત કરીને એના બીજા દિવસે પછી આપણે બ્રહ્મ સંબંધ લેવા જઈએ, માત્ર એટલું નથી હોતું। એવું કહેવાય છે કે જે જીવે ક્યારેક ભાવથી યમુનાજીનું નામ સાંભળ્યું હોય કે બોલ્યું હોય કે યમુનાજીના દર્શન કર્યા, દર્શન એટલે યમુના પાન કે યમુના, તો ત્યારથી શ્રી યમુનાજીએ જીવના નામનું રટન કરવાનું શરૂ કર્યું અને ઠાકોરજીને જઈને વિનંતી કરે કે કૃપાનાથ આ એ જ આપના માળાજીનો પુષ્પ છે જે ભૂતલ પર પડ્યો હતો, આપના નિકુંજનો આપની લીલાનો આ સેવક છે, શ્રી વલ્લભને વિનંતી કરો કે એને બ્રહ્મ સંબંધ આપે। ત્યારે એ જીવના અંદર વિચાર આવે કે મારે જઈને બ્રહ્મ સંબંધ લેવું છે, ત્યારે વલ્લભકુળના બાળક એને આજ્ઞા આપે ત્યારે એનો બ્રહ્મ સંબંધ। માટે કહેવાય છે
યમુના મૈયા જેવી કૃપા બીજું કોઈ ન કરે. શ્રી યમુના સિનાહી બહુ ઓર દાતા એમ કહેવાય છે ને, એમના જેવું દાન બીજું કોઈ ના આપે. કે જેવી કૃપા પોતાના પર ઠાકોરજી કરે છે, એમના પોતાના પર જેવી કૃપા કરે છે, એવી કૃપા યમુનાજી ઈચ્છે છે કે આ બધાના ઉપર થાય. આ સ્વભાવ જ છે યમુનાજી. સ્વભાવ એટલે શું? કે જો કોઈ બદલી ના શકે, ઈચ્છે તોય બદલી ના શકે. ચોર હોય, ચોરી કરીને પકડાયો હોય, માર પડે, એ ચોરી કરવાનું બંધ કરે, પણ પૈસા પડેલા જોવે કોઈ જગ્યા એટલે એની નજર, એની નિયત બગડે, ભલે ઉચકે ના, ચોરી ના લે. એટલે થયું શું કે એના કર્મ બદલાયા, એનો સ્વભાવ નથી બદલાયો. સ્વભાવ તો ચોરનો ચોર જેવો જ રહેવાનો છે. અને યમુનાજીની કૃપા એવી છે કે સ્વભાવ પર વિજય પ્રાપ્ત કરાવે, એ ચોરને સજ્જન બનાવે. જો શ્રી યમુનાજીને પૂર્ણ ભાવથી આ ભજો તો સ્વભાવ વિજયો, એ સ્વભાવ પર વિજય પ્રાપ્ત કરાવે છે. શ્રી યમુનાજી પ્રભુ સાથે રમણ કરતા અને ઠાકોરજીનું સુખધામ કહેવાય. શ્યામ સુખધામ જ્યાં નામે, સુખધામ શું હોય? કે જ્યાં હૃદયથી પ્રસન્નતા થાય. ભલે આપણે ગમે તેટલા મોટા હોટલમાં જઈએ, પણ ઘરે આવ્યા પછી એક અલગ આનંદ હોય. ભલે નાનકડું આપણું ઘર હોય, હોટલ કરતા બહુ નાનું હોય, પણ તે છતાં ઘરનો એક અલગ જ આનંદ હોય કે આ મારું ઘર છે. એ સુખધામ જે છે એ શ્રી યમુનાજીનું સ્થાન છે. એટલે જ્યાં પણ શ્રી યમુનાજીનું નામ લેવાતું હોય ત્યાં ઠાકોરજીને સુખ જ હોય, આનંદ જ હોય. કારણ કે શ્રી યમુનાજી સદા પ્રભુ સુખનું વિચાર કરે છે. પોતાને માટે કઈ ના માગતા, માત્ર ને માત્ર પ્રભુના સુખનું વિચાર કરે, બહુ કઠિન છે. આપણે જેવું વિચાર કરીએ કે આ જીવન આપણે કોઈ એકના માટે એટલા આશ્રિત થઈ જઈએ કે આપણી માટે કઈ એની પાસે માંગીએ જ નહીં, કશું જ નહીં, કોઈ પ્રકારની અપેક્ષા જ નહીં, કે જેમ રાખે એમ રહીએ, કોઈ પ્રકારનું માંગણી નહીં. આ કઠિન છે, કશું જ ના માંગવું. તકલીફ હોય તોય ના માંગવું, આ જીવન કઠિન છે. પણ શ્રી યમુનાજી આવું કર્યું છે, પોતાની માટે કઈ ના માંગતા ને ભક્તો માટે માંગે કે મને આપવાની ઈચ્છા છે ને એ જગ્યા એને આપજો, એને આપજો, એને આપજો, એમ શ્રી યમુનાજી. એટલે આપણે એમને માં રીતે પોકારીએ છીએ. એનો સ્વભાવ એવો છે, કૃપાળુ છે. માટે પોતાના પ્રાતઃ સ્મરણની અંદર એટલે સવારે જ્યારે આપણે સ્નાન કરીને પવિત્ર થઈએ તો આપણા નિત્ય કર્મની અંદર શ્રી યમુનાજીને નિત્ય યાદ કરવા, યમુનાષ્ટકનું પદ નિત્ય બોલવું, કે યમુનાજીના યમુનાષ્ટક બોલો, કે યમુનાજીના પદ 41 પદમાંથી પદ બોલો, જે આપને અનુકૂળ હોય, જે આપને આવડતું હોય, પર યમુનાજીને નિત્ય યાદ કરવા. ઘણા બધા પ્રસંગોના અંદર પણ આપણને ખબર પડે છે, કિશોરીબાઈના પ્રસંગની અંદર કેવી કૃપા કરી એમના ઉપર, યાદ નતું રહેતું કશું, પોતાનું નામે યાદ નહીં, જમ્યા છે, નાયા છે, કશું યાદ નહીં. હાજી, અને દેખાતું નહીં, આંધળા થઈ ગયા હતા. એમને એમને એ ખબર નહીં કે હું આ વાક્ય શું કામ બોલું છું, કૃપા જલદી સંતરતે મમ મને સુખમ બોલતા. એમને એ પણ ખબર નહીં કે આ શેનો કયા સ્તોત્રનો આ વાક્ય છે, એ બી એને યાદ નહીં, પણ બોલતા, નિત્ય બોલતા. તો યમુનાજી કૃપા કરી, મારી ઉપર આ યમુનાજીનું સ્મરણ કરે તો વિશેષ કૃપા થતી જ રહે જીવ ઉપર.